નમસ્તે મિત્રો, મારું નામ છે કેવિન કોવાડિયા. આજે 23 ઓગસ્ટ 2020 રવિવારનો દિવસ અને ઋષિ પાચન. તો આજે આપણી સાથે એક મિત્ર આવ્યા છે. મિત્રનું નામ છે સાગરભાઈ વાનાણી. તો એ આપણને એસએમસી એક મોબાઈલ એપ્લિકેશન છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની, એના વિશે થોડી માહિતી આપશે. એની પહેલા વાત કરીએ કે ગયા અઠવાડિયે સમાચાર આવ્યા હતા કે સુરત શહેરનો સમગ્ર ભારતમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ બીજો ક્રમાંક આવ્યો છે. પ્રથમ નંબરે છે ઇન્દોર અને બીજા ક્રમાંકે છે સુરત શહેર. તો આ ખૂબ સરસ ગૌરવની વાત છે દરેક સુરતના નાગરિક માટે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પણ. તો વાત કરીએ કે ઘણા બધા પરિબળો ભેગા થયા હોય ત્યારે આવું કંઈક ફળ મળે, તો એમાં આપણે વાત કરીએ કે એસએમસી એપ્લિકેશન છે એ કેવી રીતે ફાયદારૂપ સાબિત થઈ શકે છે આપણા દરેકને માટે. તો સાગરભાઈ, તમે જણાવો કે આ એપ્લિકેશનનો તમે નાગરિક તરીકે કેટલી વાર ઉપયોગ કર્યો છે અને તમને કેવો પ્રતિસાદ મળ્યો છે એપ્લિકેશનનો? એપ્લિકેશન થ્રુ જોઈએ તો ઘણા બધા ફાયદાઓ મેં મેળવ્યા છે. હમણાં તે મેં બર્થ સર્ટિફિકેટ છે, ત્યારબાદ એક કમ્પ્લેન હતી અમારા વિસ્તારમાં તો એ કમ્પ્લેન પણ સોલ્વ થઈ ગઈ હતી. ત્યારબાદ રસીકરણનું જે છે વેક્સિનેશન વિશેની માહિતી છે એનો પણ મેં લાભ લીધેલો છે. આરટીઆઈ છે, ઘણી બધા અંદર ફીચર્સ છે એનો મેં લાભ લીધેલો છે. બરાબર, ખૂબ સરસ. સો જેમ સાગરભાઈ જણાવ્યું કે કોઈ બાળકનો જન્મ થયો હોય તો એનું જે બર્થ સર્ટિફિકેટ આપણે જોઈએ, તો એવા સમયમાં દોડાધોડ કરવી અને બધા કાગળે અવર કરવું, તો એની જગ્યાએ તમે એપ્લિકેશનના ઉપયોગથી જ રિલેવન્ટ માહિતી નાખીને બર્થ સર્ટિફિકેટ ઘરે બેઠા મેળવી શકો છો. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે જ્યારે રોડ, રસ્તા, બગીચા જે એસએમસી મેન્ટેન કરે છે એમાં ક્યારેક કોઈ પ્રોબ્લેમ હોઈ શકે, આટલી મોટા શહેરમાં એને મેન્ટેન કરવું પણ એટલું જ અઘરું કામ છે. તો આ એપ્લિકેશન દ્વારા કોઈ પણ જો પ્રોબ્લેમ હોય તો એનો આપણે ફોટો પાડીને અપલોડ કરીએ તો એકથી બે દિવસની અંદર જ એસએમસી એ કામને સોલ્વ કરી અને આપણી જે સમસ્યા છે તેનું નિરાકરણ કરે છે. તો તમે જણાવશો કે આના ઉપરાંત બીજા કયા કયા ફાયદા છે કે જે એસએમસી એપ્લિકેશનનો લોકો મેળવી શકે છે? આ ઉપરાંત આ એપ્લિકેશનમાં જોઈએ તો પ્રોપર્ટી ટેક્સ છે, પછી પ્રોફેશનલ ટેક્સ છે, ત્યારબાદ બર્થ સર્ટિફિકેટ મેં જે કીધું એ પ્રમાણે બર્થ સર્ટિફિકેટ પણ તમે મેળવી શકો છો, ત્યારબાદ ડેથ સર્ટિફિકેટ છે, પછી અમુક તમારા એરિયાની જે કમ્પ્લેન હોય જેમ કે રોડ રસ્તાઓ ખરાબ હોય છે, તૂટી ગયા હોય છે, ડિવાઈડર ખરાબ હોય, સ્ટ્રીટ લાઇટ ન હોય, ગટરની સમસ્યા હોય, પછી મચ્છરનો ઉપદ્રવ હોય અથવા મચ્છરની સમસ્યાઓ હોય, એવા ઘણા બધા ઓપ્શન્સ આમાં આપવામાં આવેલા છે. જેવી સમસ્યાઓને નિરાકરણ માટે કમ્પ્લેન કરીને આમાં ઓપ્શન્સ આપેલો છે, એનાથી આપણે કમ્પ્લેન પણ કરીને એનું નિરાકરણ લાવી શકીએ છીએ. ત્યારબાદ છે દુકાનની નોંધણી. દુકાન ચલાવતા હોય તો દુકાનની નોંધણી જરૂરી છે, તો એ આ એપ્લિકેશન દ્વારા તમે ઘરે બેઠા કરી શકો છો. ત્યારબાદ પાણીના મીટરની કોઈ કમ્પ્લેન છે અથવા તો પાણીનું મીટર નખાવવું હોય તો પાણીના મીટરની પણ આમાં કમ્પ્લેન થઈ શકે છે. ત્યારબાદ ટેન્ડરની માહિતી આ એપ્લિકેશનમાં મળી રહે છે કે સુરત શહેરમાં ઘણા કામકાજ અત્યારે હાલમાં ચાલુ હોય છે, સરકારી કામકાજ ચાલુ હોય તો એમાં કેટલું ટેન્ડર પાસ થયું છે, ક્યાં સુધી એ કામ પહોંચ્યું છે એની પણ આમાં માહિતી મળી રહે છે. ત્યારબાદ છે ઉકાઈ ડેમની સપાટી, ઉપરવાસમાં કેટલો વરસાદ પડ્યો છે, ઉકાઈ ડેમમાં કેટલું પાણી છે, કોઝવેમાં કેટલું પાણીની સપાટી છે, એ બધી અંદર માહિતી મળી રહે છે. ત્યારબાદ અત્યારે હાલમાં ચાલતો આ COVID-19 છે એની પણ માહિતી મળી રહેશે સુરત સિટીની. ત્યારબાદ રોજગારની માહિતી પૂરી પાડે છે કે સુરત શહેરમાં સરકારી નોકરી કેટલી ખાલી છે, કેટલી જરૂર છે સરકારને અત્યારે, એની પણ એમાં માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ નજીકમાં આવતી કોઈ પણ ચૂંટણી હોય તો ચૂંટણીની પણ માહિતી આ લોકો પૂરી પાડે છે. ત્યાર પછી છે મેરેજ સર્ટિફિકેટ. મેરેજ સર્ટિફિકેટમાં કઈ રીતે પ્રોસેસ કરવાની, મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે કયું ફોર્મ તમારે ડાઉનલોડ કરવું જોઈએ અને ક્યાં સબમિટ કરવું પડે એની પણ માહિતી આમાં આપવામાં આવેલી છે. આવા ઘણા બધા ઓનલાઈન ફોર્મ જે ભરાતા હોય ઓનલાઈન ફોર્મની આમાં ડિટેલ બધી આપેલી છે અને કઈ રીતે તમારે પ્રોસેસ કરવાની એ પણ આમાં જણાવવામાં આવેલું છે. અને ખાસ એક આરટીઆઈ પણ આમાં આપેલું છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, કે આરટીઆઈ પણ તમે આ એપ્લિકેશન દ્વારા કરી શકો છો. વૃક્ષારોપણ કરવું હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકો છો કે અમારે વૃક્ષારોપણ કરવું છે, તો એની પણ એપ્લિકેશન આ એપ્લાય કરી શકો છો તમે આ એપ્લિકેશન દ્વારા. ઘણા ફાયદાઓ છે આ એસએમસી એપ્લિકેશનના.
ખૂબ સરસ. તો જેમ સાગરભાઈ જણાવ્યું કે ઘણા બધા ફાયદા છે એના, રાઈટ? એક તો એક વખત આપણે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીએ અને એના કયા કયા માહિતી છે તે એમાં આપણે જોઈએ અને એનો જો જરૂરિયાત હોય તો ઉપયોગ કરીએ, અથવા કોઈ મિત્ર વર્તુળમાં કે સંબંધીઓમાં કોઈને પણ એની જરૂરિયાત હોય તો એને આપણે આ વસ્તુને આગળ લઈ જઈએ. સાગરભાઈ જણાવશો કે આમાં જે ભાષા છે તો કઈ કઈ ભાષામાં એપ્લિકેશન ઉપલબ્ધ છે અને એનું યુઝર ઇન્ટરફેસ કેવું છે? શું કોઈ માણસ જે નવો નવો ફોન ઉપયોગ કરતો હોય શું એ પણ આને યુઝ કરી શકે કે નહીં, કે એના વિશે જણાવશો? જી હા, આમાં જોઈએ તો યુઝર ઇન્ટરફેસ એનું ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં ભાષામાં આપેલું છે. ગુજરાતીમાં પણ અંદર તમે જેવી પ્રોસેસ આગળ વધારશો એટલે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સફર થઈ જાય છે. ગુજરાતીમાં પણ તમને અંદર માહિતી મળી રહે છે. ખાસ કરીને જોઈએ તો આમાં ઇંગ્લિશમાં આ આખી એપ્લિકેશન છે, પણ ગુજરાતીમાં પણ અંદર આગળ પ્રોસેસ જેવી તમે કોઈ પણ ફોર્મ ફિલઅપ કરો એટલે અંદર ગુજરાતીમાં પણ આવે છે. ખૂબ સરસ. તો એક અત્યારે આપણે જોઈએ ઇન્ટરનેટનું રિવોલ્યુશન આવ્યું છે. આપણે 4G સ્પીડથી આપણે વાપરી રહ્યા છીએ તો દરેક મોટા ભાગના લોકો ફોન સ્માર્ટફોન યુઝ કરતા થયા છે. તો એનો જ આ એક ઉપયોગ આપણે કરી શકીએ છીએ કે એપ્લિકેશનને ડાઉનલોડ કરીએ અને એમાં કયા કયા ફીચર આવ્યા છે તેનો અલગ અલગ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. સાગરભાઈ તમે જણાવશો કે હવે તમે જે એપ્લિકેશનનો ખુદ ઉપયોગ કર્યો અને એના જે તમે બેનિફિટ મેળવ્યા તો એને આગળ વધારે વધારે લોકો સુધી આ મેસેજ પહોંચે એની માટે શું કરી શકાય અને તમે શું એની માટે પ્રયત્ન કરી રહ્યા છો? આ બાબતે જોઈએ તો આ એપ્લિકેશનના ઘણા વિડીયોઝ જેવા કે બર્થ વેક્સિનેશન એટલે કે રસીકરણનો, બાળકોની રસીકરણ વિશેનો એક વિડીયો છે, બર્થ સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું, ડેથ સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું, અથવા તો કમ્પ્લેન કઈ રીતે કરવી, કમ્પ્લેન કર્યા પછી કઈ રીતે શું રિસ્પોન્સ આવે છે, એ બધી માહિતી મેં મારી યુટ્યુબ એક ચેનલ ચાલુ છે સાગર વાનાણી કરીને, તો એ યુટ્યુબ પર આ બધા જ વિડીયો અપલોડ કરેલા છે. ત્યાં જઈને જો લોકો જોઈએ તો ખ્યાલ આવે કે કઈ રીતે આમાં આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરવો અને આપણે બધી માહિતી મેળવી શકે છે બધા લોકો. અને ફેસબુક પર પણ હું આ માહિતીને શેર કરું છું અને લોકોને જેટલા બને એટલા જાગૃત થાય અને આ એપ્લિકેશન થ્રુ ઘરે બેઠા બેઠા અત્યારે તમે ઉપયોગ કરીને તમારા વિસ્તારમાં કઈ રીતે વિસ્તારનો સુધારો થાય એવી બધી માહિતી પણ આપવામાં અમે ઘણા વિડીયોઝ બનાવેલા છે. ખૂબ સરસ. સાગરભાઈ એવો પ્રયાસ કરી રહ્યા છે કે યુટ્યુબ ચેનલના માધ્યમથી આ મેસેજને કેવી રીતે યુઝ કરવી તેનો આખો સ્ક્રીન રેકોર્ડ કરીને વિડીયો બનાવી રહ્યા છે અને લોકો માટે સરળ બને તો એ રીતના વિડીયો આ માધ્યમથી મૂકી રહ્યા છે. તો ખૂબ સરસ, રાઈટ? આપણને આજે આ વિષય ઉપર માહિતી જાણવા મળી. તો આ જે તેમણે વિડીયો બનાવ્યા છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકી છે, તો એ વિડીયોને તમે જુઓ, એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા સર્કલમાં જેને પણ એનો ફાયદો મળી શકે એની તરફ આ મેસેજને આગળ લઈ જાઓ, રાઈટ? એ જ અમારી ભાવના છે અને આપણે આ આજને માટે આટલું જ રાખીએ. ફરી કોઈ નવા ટોપિક માટે ફરી મળીશું, રાઈટ? તો આપણે સૌ એક નવતર પ્રયાસ કર્યો છે સાગરભાઈએ, તો એને આપણે આવકારીએ અને એમને શુભેચ્છા પાઠવીએ કે તમે વધારે ને વધારે વિડીયો આ વિષય પર મૂકતા રહો જેથી આજે જે યોજના છે તે વધારે લોકો સુધી પહોંચે અને એનો ફાયદો વધારે લોકોને મળે. ખૂબ ખૂબ આભાર સાગરભાઈ આપનો આવવા બદલ. ખૂબ ખૂબ આભાર. Thank you.